અગ્ય પૃથ્વીના ગુરુત્વથી ઉદભવતા પ્રવેગ સમીકરણ મેળવો સમીકરણ જવાબ પૃથ્વીને એક ગોળો ધારો આ ગોળાને ઘણા બધા સમ ગોળાકાર કવચો બનેલો ધારી શકાય જેમાં સૌથી નાની કવચ કેન્દ્ર પર અને સૌથી મોટી કવચ સપાટી પર હોય છે આમ સમગ્ર પૃથ્વી વડે તે કણ પર લાગતું બળ શોધવા માટે સમગ્ર પૃથ્વીનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી પૃથ્વીના અંદરના બિંદુ માટે પરિસ્થિતિ જુદી છે આ બાબત આકૃતિમાં દર્શાવેલ છે અહીંયા આપણને સ્મોલ આર બિંદુએ આ આર ઈ એટલે ઊંડાઈ સાથે આપણે ફેરફાર મેળવીએ છીએ પૃથ્વીને અનેક સમ કેન્દ્રિત કવચોની બનેલી કલ્પો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર r લેસ દેન આર અંતરે પી બિંદુ એક બિંદુવત દળ એમ છે પી બિંદુ આર ત્રીજાના ગોળાની સપાટી પર છે આર કરતા વધુ ત્રિજ્યા ધરાવતી કવચો માટે પી બિંદુ અંદર રહેલું છે આથી આ કવચો પી પાસે રાખેલા એમ દળ પર તેઓ કોઈ બળ લગાડતા નથી પી પરના કણનું દળ એમ આર ત્રિજ્યાના ગોળાનું દળ એમ હોય તો પી પરના કણ પર પૃથ્વીના કેન્દ્ર પર લાગતું ગુરુત્વ બળ એફ બરાબર જી એમ એમ ઈ અપન સમીકરણિક પૃથ્વીની ત્રિજ્યા આર અને પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતી ધારી છે તેથી પૃથ્વીનું દળ એમ ઇ બરાબર ફોર બાય થ્રી આર માટે ફોર બાય થ્રી પાય આ રો બરાબર એમ ઈ અપન આરિક્યુ સમીકરણ બે પરંતુ એમ આર બરાબર ફોર બાય થ્રી પાય આર ક્યુ પ્રો સમીકરણ ત્રણ સમીકરણ એક અને ત્રણ પરથી એફ બરાબર જીએમ અપન આર સ્ક્વેર ફોર બાય થ્રી પાય આર ક્યુ પ્રો બરાબર જી સ્મોલ એમ ફોર બાય થ્રી પાય આર રો ઇન્ટુ સ્મોલ આર સમીકરણ નંબર ચાર સમીકરણ બે પરથી એફ બરાબર જી એમ એમ ઇ અપન આરિક્યુબ ઇન્ટુ સ્મોલ આર બરાબર જીએમ ઇ એમ સ્મોલ અપન આરિક્યુબ સમીકરણ પાંચ સમીકરણ દર્શાવે છે કે આર લેસ દેન માટે એફ ચલે છે સ્મોલ આર પૃથ્વીના કેન્દ્ર માટે ગુરુત્વ બળ સ્મોલ આર બરાબર ઝીરો એફ બરાબર મળે જો એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો હોય તો સ્મોલ આર બરાબર આરિ લેતા તેના પરનું ગુરુત્વ બળ એફ બરાબર જી એમ ઇમ અપન આરિ ક્યુ પિન્ટ બરાબર જી એમ ઇમ અપન આરિસ્કર સમીકરણ છ સ્મોલ એમ દળ વડે અનુભવતા પ્રવેગને સ્મોલ જી વડે દર્શાવાય છે ન્યૂટનના બીજા નિયમ અનુસાર એફ બરાબર એમજી સમીકરણ સાત સમીકરણ છ અને સમીકરણ સાત પરથી સ્મોલ એમજી બરાબર જી એમ ઇમ અપન આરિશ્કર માટે સ્મોલ જી બરાબર જી એમ ઇ અપન આરિષ્કર સમીકરણ આઠ પ્રવેગ સ્મોલ જી સહેલાઈથી માપી શકાય તેવો છે કેપિટલ જી છ પોઈન્ટ એકસઠ છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની ન્યૂટન મીટર સ્ક્ર ઓપન કિલોગ્રામ સ્ક્વેર એમ ઇ છ ગુણ્યા દસની ચોવીસ કિલોગ્રામ આરી ચોસઠસો કિલોમીટર લઈએ જીનું મૂલ્ય મેળવી શકાય છે સ્મોલ જી નવ પોઈન્ટ સિત્યોતેર ઝીરો પચાસ મીટર પર સેકન્ડ સ્ક્વેર નિયરલી નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્કવેર સ્મોલ જી અને કેપિટલ જી અને આરીના મૂલ્યો પરથી પૃથ્વીના દળનો અંદાજ મેળવી શકાય છે આ કારણથી કેવેન ડીશે આ અંગે એક પ્રખ્યાત કથન છે કેવેન ડીશે પૃથ્વીનું વજન કર્યું છે સમી ક્વેશ્ચન બાર પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર શોધવાનું સૂત્ર તારવું અહીં આકૃતિ આપી છે ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યો મુજબ એમ દળનો બિંદુવત પદાર્થ વિચારો આ પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ અંતરે સ્મોલ પી બિંદુએ છે પૃથ્વીની ત્રિજ્યા આર ઈ છે એટલે કેપિટલ આર ઇ છે આ પદાર્થ પર પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર બરાબર આર ઇ પ્લસ એચ અંતરે એટલે કેપિટલ આર ઈ પ્લસ એચ અંતરે છે

સમીકરણ એક અને સમીકરણ બે નો ગુણોત્તર જીએમ એચ હોલ સ્કર જી એચ બરાબર જીઆરઈ અને આપણે જીઆરઈ કહી શકાય આર ઇ સ્કવેર અપન આર પ્લસ એચ હોલ સ્ક્ર જી એચ બરાબર જી કોશમાં વન પ્લસ એચ અપન આર હોલ સ્કવેર સમીકરણ ત્રણ એટલે જીઆરઈ બરાબર જી લેતા બરાબર સ્મોલ જી વન પ્લસ એચ અપનઆરી હોલ ડિસ ટુ માઇનસ ટુ તો આને દ્વિપદી દ્વિપદીપ્રમયના વિસ્તરણથી પહેલા બે પદ લઈશું તો જી કૌશમાં વન માઇનસ ટુ એચ અપન આરી સમીકરણ ચાર દ્વિપદી પ્રમય પરથી વિસ્તરણના પ્રથમ બે પદો લેતા સમીકરણ ચાર દર્શાવે છે કે સપાટીથી ઉપર નાની ઊંચાઈ એચ માટે સ્મોલ જી એ વન માઇનસ ટુ એચ અપનઆરીના ગુણાંક મુજબ ઘટે છે સમીકરણ ત્રણ કોઈપણ ઊંચાઈ માટે વાપરી શકાય છે જ્યારે સમીકરણ ચાર એચ ઇઝ વેરી મચ લેસ માટે જ વાપરી શકાય છે ક્વેશ્ચન પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફારનું સૂત્ર તારવો અથવા પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો તો અહીંયા આપણે આ તમારી પાસે સ્મોલ આર ડી જેટલી ઊંડાઈએ આપણે ત્રિ મેળા ઊંચ પૃથ્વીની સપાટીથી નીચે d ઊંડાઈએ એક બિંદુવત m દળ ધરાવતો પદાર્થનો વિચાર કરો પૃથ્વીની ત્રિજ્યા r e છે પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર સ્મોલ r r e d છે આ પદાર્થ પર d જાડાઈના કવચના કારણે ગુરુત્વ બળ નહી લાગે આ પદાર્થ પર r e d સ્મોલ r

આમ પૃથ્વીની સપાટીથી જેમ નીચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ વન માઇનસ ડી અપન આરીના ગુણાંક મુજબ ઘટે છે અને પૃથ્વીના કેન્દ્ર પર શૂન્ય થાય છે જો તમે જી વિરુદ્ધ કેન્દ્રથી અંતર સ્મોલ આરનો આલેખ દોરશો તે આવો મળશે અંદરના વિસ્તારમાં જીરો થી ચાલુ થઈ સુરેખા અને પછી બાર આવશે આમ વક્ર મળશે એટલે આર બરાબર આરીથી પછી આગળ વક્ર જીવૃત કેન્દ્રથી અંતરનો આલેખ દર્શાવેલ છે પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરા 4 બાય થ્રી પાઈ જી રો સ્મોલ આર છે તેથી જી ચલે છે સ્મોલ આર કેન્દ્ર પાસે આર બરાબર જીરો તેથી જી બરાબર જીરો થશે એટલે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય પૃથ્વીની બહાર જી બરાબર જી એમ ઇ અપન આર સ્કવેર જ્યાં સ્મોલ આર ગ્રેટ વેરી મચ ગ્રેટર દેન આર આ સ્થિતિમાં જી ચાલે છે વનપન પૃથ્વીની સપાટીથી ઊંડાઈ અને ઊંચાઈ સાથે પ્રવેગમાં થતો ફેરફાર દર્શાવે છે નોંધ આપેલા આપેલા પદાર્થ વડે બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા આઈ કહે છે તેને ગુરુત્વ ક્ષેત્ર કે ગુરુત્વ તીવ્રતા કે ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે તેનું સૂત્ર આઈ સદીશ બરાબર માઇનસ જી એમ આઠ સ્ક્ર આર કેરેટ તેનો એસ એકમ ન્યૂટન પર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્કવેર પારિમાણિક સૂત્ર એમ જીરો એલ વન ટી માઇનસ ટુ છે ગુરુત્વ પ્રવેશ જી અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાના એકમો અને પારિમાણિક સૂત્ર સમાન છે પરંતુ બંને ભૌતિક રાશિઓ જુદી છે ક્વેશ્ચન ચૌદ સ્થિતિ ઉર્જા અને ગુરુત્વાકર્ષ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી એમ દળના પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો આપેલા સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે જો પદાર્થ પર બળો લાગવાથી તેનું સ્થાન બદલાતું હોય તો આ બળો વડે પદાર્થ પર થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે અનંત અંતરેથી એમ દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાના અંતરોએ ગુરુત્વાકર્ષણ બળ લગભગ અચળ ગણી શકાય અને આ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું ગણી શકાય છે પૃથ્વીની સપાટીથી એચ વન ઊંચાઈએથી એચ ઊંચાઈએ એમ દળના પદાર્થને લઈ જતા કરવું પડતું કાર્ય ડબલ્યુ વન ટુ બરાબર એમજી એચ ટુ માઇનસ એચ વન પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા ડબલ્યુ એચ લઈએ તો ડબલ્યુ એચ બરાબર એમજી એચ પ્લસ ડબલ્યુ જીરો સમીકરણ બે ડબલ્યુ એચ વન બરાબર એમજી એચ વન પ્લસ ડબલ્યુ જીરો ડબલ્યુ એચ ટુ બરાબર એમજી એચ ટુ પ્લસ ડબલ્યુ જીરો ડબલ્યુ એચ ટુ માઇનસ ડબલ્યુ એચ વન બરાબર એમજી એચ ટુ એચ વન સમીકરણ એક પરથી ડબલ્યુ વન ટુ બરાબર એમ જીએચુ માઇનસ એમજી ડબલ્યુ એચ વન એચ ટુ ડબલ્યુ એચ વન સમીકરણ ત્રણ આમ પદાર્થને ખસેડવા માટે કરવું પડતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું છે સમીકરણ બે પરથી એચ બરાબર ઝીરો એટલે કે પૃથ્વીની સપાટી પરના બિંદુ અને એચ બરાબર ઝીરો મૂકતા ડબલ્યુ એચ બરાબર ઝીરો વધતા જીરો વધતાં ડબ્લ્યુ ઝીરો ડબલ્યુ ઝીરો જે અચળ છે અને તે પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધતાં ગુરુત્વબળ અચળ નથી પણ ઘટતું જાય છે તેથી પૃથ્વીની સપાટીથી ઈચ્છા પ્રમાણેના અંતરે સમીકરણ ત્રણ યથાર્થ નથી પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુએ એમ દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર કેપિટલ જી એમ ઇમ અપન આર સ્ક્વેર એમ ઇ બરાબર પૃથ્વીનું દળ કણને આર બરાબર આર અંતરેથી આર બરાબર આર ટુ આર ટુ ગટર્ધન આર અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય સંકલનથી મળે ડબલ્યુ વન ટુ બરાબર સંકલન આર વનથી આર ટુ જી એમ ઇમ અપન આર સ્ક્વેર ડીઆર માટે ડબલ્યુ વન ટુ બરાબર માઇનસ જી એમ ઈ એમ વન અપન આર આર વનથી આર ટુ બરાબર માઇનસ જી એમ ઈ એમ વન અપન આર ટુ માઇનસ વન અપન આર વન સમીકરણ ચાર આર અંતરે સ્થિતિ ઉર્જા ડબલ્યુ આર કહીએ તો સમીકરણ એક પરથી ડબલ્યુ આર બરાબર માઇનસ જી એમ ઈ એમ અપન સ્મોલ આર પ્લસ ડબલ્યુ વન સમીકરણ પાંચ આર બરાબર આર વન લેતા ડબલ્યુ આર વન બરાબર માઇનસ જીએમઇમ અપન આર વન પ્લસ ડબલ્યુ વન અને આર બરાબર આર ટુ લેતા ડબલ્યુ આર ટુ બરાબર માઇનસ જીએમઇમ અપન આર ટુ પ્લસ ડબલ્યુ ટુ ડબલ્યુ આર ટુ માઇનસ ડબલ્યુ આર વન બરાબર માઇનસ જીએમઇ એમ વન અપન આર ટુ માઇનસ વન અપન આર વન સમીકરણ છ સમીકરણ ચાર પરથી ડબલ્યુ વન ટુ બરાબર ડબલ્યુ આર ટુ માઇનસ ડબલ્યુ આર વન સમીકરણ પાંચમાં આર બરાબર અનંત લેતા ડબલ્યુ આર બરાબર અનંત બરાબર ડબલ્યુ વન આમ પૃથ્વીથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા ડબલ્યુ વન અને રૂઢિગત રીતે ડબલ્યુ વનનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે જેથી અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડે કરવું પડે છે સમીકરણ પાંચ પરથી ડબલ્યુઆર બરાબર માઇનસ જીએમી પણ સ્મોલ સમીકરણ આઠ આ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા ગણાય છે આમ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળના લીધે મળતી સ્થિતિ ઉર્જા પદાર્થના દબુ ચી એમ વન એમ ટુ અપન સ્મોલ જો આર બરાબર અનંત લઈએ તો સ્થિતિ ઉર્જા વી બરાબર જીરો પૃથ્વીની સપાટી પર આર બરાબર આરી લેતા સ્થિતિ ઉર્જા વી બરાબર માઇનસ જી એમ અપન આરી આમ અલગ કરેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા તેના ઘટક કણોની દરેક શક્ય જોડ માટેની ઊર્જાના સરવાળા જેટલી હોય છે ક્વેશ્ચન સ્થિતિમાનની વ્યાખ્યા લખો અને એકમ આપો આ ભૌતિક રાશિ સદીશ છે કે અધિશ ગુરુત્વીય સ્થિતિમાન પૃથ્વીના ગુરુત્વ બળના કારણે આપેલા બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે ગુરુત્વીય સ્થિતિમાન વી બરાબર ડબલ્યુ બાય એમ તે અધિશ છે તેનો એસઆઈ એકમ ઝૂલ પર કિલોગ્રામ મીટર સ્કવેર અપન સેકન્ડ સ્કવેર પારિમાણિક સૂત્ર એમ જીરો એલ ટુ ટી માઇનસ ટુ તે વેગના વર્ગનો એકમ ધરાવે છે એટલે કે મીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર ક્વેશ્ચન પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાંનું સમીકરણ મેળવો ગુરુત્વીય સ્થિતિમાંનો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ જણાવો એમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે લાર આર ગ્રેટર દેન લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ જીએમઇ એમ અપન આર સમીકરણ એક પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે ગુરુત્વીય સ્થિતિમાં વી બરાબર ડબલ્યુ બાય એમ બરાબર માઇનસ અપન સ્મોલ આર સમીકરણ બે પૃથ્વીની સપાટી પર આર બરાબર માટે વી ઈ બરાબર ડબલ્યુ બાય એમ માઇનસ જીએમઇ અપન સમીકરણ ત્રણ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ જીએમઇ એમ અપન સ્મોલ આર બરાબર અપન સ્મોલ આર એમ બરાબર વીએમ સમીકરણ ચાર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર ગુરુત્વીય સ્થિતિમાન દળ આપણે કહી શકાય